સુરત શહેર કે જ્યાં ફરી એક વખત જોવા મળ્યો રફતારનો કહેર. પીપલોદ વિસ્તારમાં ડમ્પર ચાલકો બેફામ બન્યા. બેફામ દોડતા ડમ્પરે કારને ટક્કર મારી, જેમાં કાર ચાલકને ઈજા પહોંચી છે. જોકે સામાન્ય ઈજા પહોંચી છે, નાની મોટી ઈજા પહોંચી હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે, પણ ગાડીને નુકસાન ઘણું થયું છે. પીપલોદ વિસ્તારમાં ડમ્પર ચાલકો બેફામ પોતાનું ડમ્પર ચલાવતા હોય છે, જેના કારણે ઘણી વખત નિર્દોષ લોકોનો જીવ પણ જતો હોય છે. સદનસીબે આ અકસ્માતમાં કાર ચાલકને સામાન્ય ઈજા પહોંચી છે, પણ કારને ખૂબ મોટું નુકસાન થયું છે. અમારા સંવાદદાતા ધનરાજ બાગલે પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું. ધનરાજ, બેફામ દોડતા ડમ્પર, મોટા વાહનો શહેરમાં દોડતા હોય છે, તેને લઈને અગાઉ પણ સવાલો ઊભા થયા હતા, ફરી એક વખત અકસ્માતની ઘટના બની છે, શું વિગતો? જી બિલકુલ, ડમ્પર ચાલકો બેફામ બન્યા છે ત્યારે વધુ એક ઘટના સુરતના પીપલોદ વિસ્તારમાં ઘટવા પામી છે. પૂરપા ઝડપે જઈ રહેલો ડમ્પર ચાલક છે, એટલે તો બેફામ બન્યો હતો કે સામે ચાલી રહેલી કાર છે એ પણ દેખાઈ નહીં હતી, અને પાછળથી એવી ટક્કર મારી હતી કે કાર છે એ ઉછળીને સીધી બીઆરટીએસ રૂટની અંદર ફંગોળાઈ ગઈ હતી. જો કે ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી છે, તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. પરંતુ ડમ્પર ચાલક અવારનવાર સુરત શહેરની અંદર કહેર મચાવતા હોય છે, જો કે જાહેરનામું છે તેમ છતાં પણ આ પ્રમાણે ડમ્પર ચાલકો છે એ અકસ્માતને અનેક ઘટનાઓ અંજામ આપતા હોય છે. વધુ એક ઘટના પીપલોદ વિસ્તાર ખાતે બનવા પામી છે, ત્યારે ડમ્પર ચાલકે ફોર વ્હીલ કારને ટક્કર મારી હતી, અને આ ટક્કર એટલી જબરદસ્ત હતી કે કાર છે ફંગોળાઈ ચૂકી હતી અને બીઆરટીએસ રેલિંગ તૂટીને અંદર પ્રવેશી ચૂકી હતી. જો કે આના કારણે જે બીઆરટીએસ રૂટ છે એ પણ બાધિત થયો છે, બસને રાઉન્ડ મારીને બહાર નીકળીને અત્યારે પ્રવેશ કરવો પડી રહ્યો છે. બીજી તરફ આ પ્રમાણે ડમ્પર ચાલકો બેફામ બન્યા છે ત્યારે વધુમાં વધુ કાર્યવાહી થાય તેવી સ્થાનિક લોકોની માંગ છે. જી આભાર ધનરાજ જાણકારી આપવા માટે.